કાઢી મૂકો તો તમે કહો મહારાજે એમ કીધું, પણ નહીં, વિસર્જન કરવાનું ત્યાં અર્થ એ છે કે એના અંદર આપણે આસક્તિ ન રાખવી. તમારા ધ્યાનમાં વાત આવી ને, એના આસક્તિ ન રાખવી. ભગવત સેવામાં એ અનુકૂળ હોય તો આપણને એનાથી સેવા કરાવવી, અને ભગવત સેવામાં અનુકૂળ ન હોય તો એનાથી દુરાગ્રહ ન કરવો. આ જો મહાપ્રભુજીના વચનો જે છે એ પ્રમાણે જો આપણે રહીએ તો કોઈ પણ ક્લાસ કોઈ પણ કાલમાં ક્લેશ આપણને સંસારમાં થાય જ નહીં. પણ આપણે ફરજિયાત તમારે આ કરવાનું જ છે. ફરજિયાત થાય કેવી રીતે? ન થાય. ફરજિયાત જો થવાનું હોત તો આ સંસાર ચાલત જ નહીં. તો આવી સ્થિતિ આજ્ઞા શ્રી આચાર્યચરણ જે આપણને કહે છે કે એવો જે જીવ જે છે, એટલે મારે કહેવાનું તાત્પર્ય એમ છે કે આવી પ્રકારની આપણી સ્થિતિ છે. તમારા ધ્યાનમાં વાત આવી કે નહીં? હવે એના અહંભાવ જે મમભાવ જે છે કે જીવ જે છે એને સંસાર જે પ્રાપ્ત થયો છે એ સંસારથી મુક્ત થવાને માટે અહંભાવ અને મમભાવ જેના અંદર રહેલો છે એનું સમર્પણ કરવાનું છે. તમારા ધ્યાનમાં વાત આવી ગઈ? અહીંયા સમર્પણ શેનું કરવાનું છે? અહંભાવ મમભાવનું, વસ્તુઓનો નથી. વસ્તુઓનો તો નામ માત્ર છે, તો કે જેના અંદર આપણું મમભાવ છે અને અહંભાવ છે એમાંથી અહંભાવ મમભાવને કાઢીને એ પ્રભુનું છે અને હું પ્રભુનો દાસ છું એ પ્રકારનું જ્ઞાન આપણા અંદર થવું એનું નામ બ્રહ્મ સંબંધ. તમારા ધ્યાનમાં વાત આવી કે એનું જ્ઞાન જ્યાં સુધી આપણને થયું નથી ત્યાં સુધી આપણે બ્રહ્મ સંબંધ આપણો થયો. મંત્રોપદેશ થયું છે જેવી રીતે તમને દ્રષ્ટાંત આપું. પુરુષોત્તમજી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આપ આજ્ઞા કરે છે કે આપણો જે બ્રહ્મ સંબંધ જે અત્યારે જે થાય છે તે બ્રહ્મ સંબંધ કેવો છે કે જેવી રીતે બ્રાહ્મણને ત્યાં છોકરાનો જન્મ થયો હોય તો એ બ્રાહ્મણ પિતાને એને ફરજિયાત યજ્ઞોપવિત સંસ્કાર કરાવવો પડે છે અને એને ગાયત્રી ઉપદેશ આપવો પડે છે. પણ પછી ભલે એ છોકરાને ગાયત્રી લેવાની ઈચ્છા હોય કે ન હોય પણ એ સંસ્કાર કરાવવો. એવી રીતે આપણે ત્યાં વૈષ્ણવને ત્યાં જન્મ થયું હોય તો એને વૈષ્ણવતા લાવવાને માટે આપણે બ્રહ્મ સંબંધ રૂપી સંસ્કાર આપણે કરાવીએ. પણ જ્યારે એ મોટો થાય અને જ્યારે એને જ્ઞાન થાય તારે એ ગાયત્રી ઉપદેશ થયા પછી એનું જે અનુષ્ઠાન કરે, સંધ્યા વંદન કરે, કર્મ કરે, બ્રાહ્મણનું કર્મ કરે ત્યારે એના અંદર બ્રાહ્મણત્વ આવે છે. એના વગર નથી આવતું. કેવું? યજ્ઞોપવિતના સંસ્કારથી નથી આવતું. હો, યજ્ઞોપવિતનો સંસ્કાર કરે અને જો 3 દિવસ જો એ બ્રાહ્મણ ગાયત્રીનું જપ ન કરે તો એનું બ્રાહ્મણત્વ નષ્ટ થઈ જાય છે. એને શાસ્ત્રમાં કહે છે ફરીથી યજ્ઞોપવિત કરાવવો જોઈએ. જો 3 દિવસ ગાયત્રી ન જપે તો એને ફરીથી યજ્ઞોપવિત કરે તો જ એના અંદર બ્રાહ્મણત્વ આવે. એટલે આપણે ત્યાં એવું છે, કેમ કે આપણે આશૌચ આવે તો આશૌચમાં બીજી સંધ્યા વંદન ઇત્યાદિ આપણે ન કરીએ, એને કરવાનો અધિકાર નથી. પણ ગાયત્રી તો આપણને જપવી જ પડે. ગાયત્રી ન જપીએ તો એનો ભાવ તિરો ભાવ થઈ જાય છે બ્રાહ્મણ. એટલે 3 વખતે જ ગાયત્રી એમાં જપવાય છે આશૌચમાં, 3 થી 4 વખતે નહીં. આવો નિયમ છે એનો. પણ અત્યારે તો બ્રાહ્મણ થયો હોય એને ગાયત્રી મંત્ર યાદ પણ ન હોય. કેવળ બ્રાહ્મણો જનેઉ પહેરીને રહ્યા હોય અને તે ભોજન કરવાને માટે તૈયાર હોય. શાસ્ત્ર કહે છે કે તમે ભોજન કરવા જાઓ, જમવા જાઓ, પણ તમે 1000 ગાયત્રી જપશો તો તમને એ ભોજન કરનારું પસ્સે ભોજન કરનારનું ફલ, નહીં તો તમને એનો દોષ લાગશે. કોણ જપે છે? કોઈ નથી જપતું.
તો એવી જ રીતે આપણે અહીંયા સબદોષની નિવૃત્તિ, કેમ કે આ આપ આજ્ઞા કરે છે, એના અંદર આપણે મમત્વ અહમભાવ મમભાવને દૂર કરવો છે હો. અને એ સમર્પણ આપણને કોને કરીએ છીએ, તો એવો જે તાપક ક્લેશથી તરોહિત થયેલો જે જીવ છે, આનંદથી તરોહિત થયેલો જે જીવ છે, એ ભગવતે કૃષ્ણાય, કૃષ્ણાય ભગવતે, ભગવાન કૃષ્ણ એને હું શું કરે છે આગળ પછી એ કહે છે. ભગવતે કૃષ્ણાયનો હવે આપણે વિચાર કરીએ કે બ્રહ્મના સ્વરૂપનું વર્ણન શાસ્ત્રમાં કર્યું છે, એમાં વેદમાં બ્રહ્મરૂપે એને વર્ણન કરવામાં આવે છે. સ્મૃતિઓ જે છે એને પરમાત્મા રૂપે આપણને ઓળખાવે છે, અને શ્રીમદ ભાગવત જે છે એને ભગવાન રૂપે આપણને ઓળખાવે છે. આવ્યું ને તમારે? ના, વસ્તુ વ્યક્તિ એક જ છે હો, એ તમે ધ્યાન રાખજો. આજકાલ એવો પ્રચાર ચાલ્યો છે કે આ ભગવાન જુદા છે, અને મારા ભગવાન જુદા છે, અને પહેલાના ભગવાન જુદા છે. ભગવાન એટલા આવ્યા ક્યાંથી? ભગવાન તો એક જ છે, મારો ભગવાન તારો ભગવાન, હું એને માનું છું, એને માનું છું, હું એને માનું છું, પણ બીજાને માને તો પણ એ તો ભગવાન તો એને જ માને છે, બીજા કોઈને માનતો નથી. હો, એક જ છે. એના અંદર શાસ્ત્રમાં વર્ણન કર્યું છે કે જે વેદ જે છે એ બ્રહ્મના નામથી આપણને ઓળખાવે છે, સ્મૃતિઓ છે એ આપણને પરમાત્માના નામથી ઓળખાવે છે, અને જે શ્રીમદ ભાગવત છે તે આપણને ભગવાનના નામથી ઓળખાવે છે. અને એ જ સ્મૃતિ અને વેદ અને તે ભાગવત જેને ઓળખાવે છે એ જ ને વેદની શ્રુતિ કૃષ્ણના નામથી ઓળખાવે છે. કૃષ્ણ કોને કહેવાય? તો કૃષ્ણનો અર્થ કરતા ત્યાં આપણને સમજાવે છે કે કૃષિર્ભૂવાચક શબ્દ નશ્ચ નિવૃત્તિવાચક તયોરેક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃષ્ણ કોને કહેવો, કૃષ્ણ કોને કહેવાય? તો કૃષ જે ધાતુ છે અને ન ઉપસર્ગ છે. કૃષ અને ન એ બેની સંબંધ સંધિ થવાથી કૃષ્ણ શબ્દ બને છે. કૃષ્ણ ભૂવાચક શબ્દ નશ્ચ નિવૃત્તિવાચક. હવે એના અંદર શું છે કે કૃષ ધાતુ છે. કૃષ ધાતુથી જે પોતાની તરફ આકર્ષણ કરે, કૃષ કોને કહેવાય? પોતાની તરફ ખેંચે. જેના અંદર પોતાની તરફ ખેંચવાનું સામર્થ્ય હોય, બીજાના સામે ખેંચાઈ જાય નહીં હો, પણ પોતાના સામે ખેંચી શકે, એ કૃષ્ણધર્મ જેના અંદર રહેલો છે. અને નથી એ જે નિવૃત્તિ, એ સંસારથી નિવૃત્ત કરનારો જે છે, તમારા ધ્યાન લાગ્યું, સંસારથી નિવૃત્તિ થાય અને પોતાની તરફ, સંસારથી પોતાની તરફ ખેંચે, તમારા ધ્યાનમાં વાત આવી કે નહીં? જે સંસારમાં પડેલા જીવો છે એને પોતાની તરફ ખેંચે, એ કૃષ્ણ, કૃષ્ણ શબ્દ, કૃષ્ણ ધર્મથી યુક્ત જે પ્રભુ છે એને કૃષ્ણ કહેવામાં આવે છે. તમારા ધ્યાનમાં આવે કે કૃષ્ણનો પ્રાગટ્ય થયો વ્રજના અંદર, ભક્તોએ કોઈને, કોઈએ આ કૃષ્ણ બ્રહ્મ છે એમ કોઈએ કહ્યું નથી હો, કોઈએ એમ માન્યું નથી તો કે આ કૃષ્ણ છે એ બ્રહ્મ છે. કૃષ્ણ પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી કોઈએ માન્યું નહીં કે કૃષ્ણ છે એ બ્રહ્મ છે. વ્રજવાસીઓ પણ એમ માનતા હતા કૃષ્ણ એ નંદરાયજીનો છોકરો છે,
નંદ સ્વતઃ, નંદ સ્વત છે, એનાથી આગળ એમનું જ્ઞાન નહોતું. પણ ભગવાને નંદ સ્વત થતા એમનો પોતાનો કૃષ્ણ ધર્મથી એવો આકર્ષણ કરી લીધો તો બધા એના તરફ ખેંચાઈ ગયા. ભગવાને એમનું આકર્ષણ કર્યું હો, ભગવાને નિરોધ કર્યો. દશમ સ્કંદની નિરોધની લીલા કેમ કહેવાય છે કે ભગવાને એનો નિરોધ કર્યો, ભગવાને ખેંચ્યા. ભગવાને જીવે ભગવાનને ખેંચેલા નથી, જીવે ભગવાનને પોતાની તરફ લાવ્યા નથી, પણ ભગવાને જીવોને પોતાની તરફ લાવ્યા છે. એટલે એને કૃષ્ણ કહેવામાં આવે છે. એટલે પોતાની તરફ જે ખેંચે એ જે કૃષ્ણ ધર્મ જે છે એ કેવો છે તમને હું દ્રષ્ટાંત આપું. તો કે તમે એમ કહેશો તો કે આવી રીતે કેમ થાય, પણ આપણે વિચાર કરીએ કે જગતમાં લોહ ચુંબક છે. હો, લોહ ચુંબક હોય ને, એ લોહ ચુંબકની શક્તિ જે તરફ વધારે હોય એ તરફ લોહ ખેંચાઈ જાય. એક તરફ તમે ઓછી શક્તિવાળો લોહ ચુંબક મૂકો, એક તરફ વધારે શક્તિવાળો મૂકો, વચમાં લોહ મૂકી દો, લોડું મૂકી દો. જે તરફ વધારે શક્તિવાળો હશે લોહ, ત્યાં પેલો ખેંચાઈને અડી જશે. એમાં તમારા ધ્યાનમાં આવે એવી આપણી દશા છે, એવી આપણી દશા છે. એક તરફ જીવ છે, એક તરફ કૃષ્ણ છે, ભગવાન છે. તમારે ધ્યાનમાં વાત આવી. હવે એના અંદર જીવને એટલે માયાનું પણ ચુંબક છે અને ભગવાનનું પણ ચુંબક છે. તમારે ધ્યાનમાં આવે કે જીવ સંસારમાં કેમ ખેંચાય છે, તો એને માયાનું ચુંબક, અને ભગવાનની તરફ જીવ કેમ ખેંચાય છે, તેને ભગવાનનું ચુંબક છે. તમારા ધ્યાનમાં વાત આવે. હવે એના અંદર જ્યારે માયાનું ચુંબક થાય ત્યારે જીવને માયા ખેંચી જાય છે, એટલે સંસાર પ્રાપ્ત થાય. પણ જ્યારે ભગવચ્ચન્મુખ આવે સામે, એટલે એના સામે આવવું જોઈએ ને, એમાં માયાના ચુંબકના અંદર અને ભગવાનના સ્વરૂપના અંદર વચમાં પડદો છે. હું એ પડદો ખસે તો ભગવાન એને ખેંચે. કેમ ભગવાન સામે હોવા છતાં પણ આપણને કેમ નથી ખેંચતા, એનું આ ઉત્તર છે કે ભગવાન સામે હોવા છતાં પણ વચમાં માયા પડદા રૂપી રહેલી છે, એટલે ભગવાનની ચુંબક શક્તિ એ વચમાં પડદો રૂપમાં ખેંચાતી નથી. એના કેમ કે એ વચમાં પડદો છે એટલે એનો સ્પર્શ થતો નથી ને. સ્પર્શ થાય તો ખેંચાય, પણ એમાં વચમાં વ્યવધાન છે. એટલે વ્યવધાન ક્યારે દૂર થાય, જ્યારે આપણે ભગવાનના સન્મુખ જઈએ ત્યારે. તમારા ધ્યાનમાં આવે. એટલે બહિર્મુખ દોષ જે છે એ આચાર્યચરણ બહુ માને છે. તમારા ધ્યાનમાં બહિર્મુખનો અર્થ એ નથી કે આપણે 24 કલાક ભગવાનના સામે જ બેસી રહેવું. આપણે ત્યારે એમ અર્થ કરીએ કે ભગવાનના સામે 24 કલાક બેસવાનો ટાઈમ આપણા પાસે છે ક્યાં, પણ નહીં, એવું નથી. ભગવાનના પાસે આપણને બેસવાનું નથી, પણ ભગવાનને આપણા અંતઃકરણમાં પાસે બેસાડી લેવાના છે. એટલે આપણા પાસે નિરંતર આપણું ધ્યાન રહે. જો એક હું દ્રષ્ટાંત તમને આપું. એક સેવક હતા, તે લૌકિક પ્રવૃત્તિમાં, આપણા સંસારની પ્રવૃત્તિમાં, વ્યાપારમાં જોડાયેલા હતા. પણ એમને એક પોતાનો સેવક એવો રાખેલો કે તારે એ કામ કરવું કે ગોકુલ ક્યારે જઈશું. વાર્તા આવે છે ને,
ભગવાન ગોકુલ ક્યારે જઈશું એ ગોકુલની લીલાનું ધ્યાન કરાવવા માટે, એનાથી એનું ધ્યાન જુદું ન થાય એના માટે વારંવાર એને ધ્યાન કરાવવા. આવ્યું ને તમારે? એટલે એવી જ રીતે એ ભગવાનના પાસે જવાના માટે એને ભગવાનની મૂર્તિના સામે જ બેસી રહેવું એવું નથી, પણ એનું મન ભગવાનથી સંબંધિત થઈ જવું જોઈએ, ચિત્તેનું ભગવાનમાં લાગી જવું જોઈએ, એને વારંવાર ભગવાનને યાદ કરે, એનું સન્મુખતા છે. તમારા ધ્યાનમાં વાત આવી કે ને? એની સન્મુખતા છે. આપણે એને ભૂલી જઈએ, આપણે યાદ ન આવે, આપણે જ્યારે માલા પહેરવા બેસીએ ત્યારે જ શ્રી કૃષ્ણ શરણમ માં આવે, શ્રી કૃષ્ણ શરણમ માં આવે, માલા પૂરી થઈ શ્રી કૃષ્ણ ભૂલી ગયા. પણ આચાર્યજણ તો કહે છે તસ્મા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ, એક ક્ષણ પણ તમારે અષ્ટાક્ષર છોડવો નહીં. તમે કહેશો અષ્ટાક્ષર કયા કરીએ, તો પછી ઘરનું કામ ક્યારે કરીએ? બીજો સાહેબ આપણે બસ તમારો કાનનું કામ તો બીજી ઇન્દ્રિયોથી કરવાનું છે, શરીરથી કરવાનું છે, એનાથી તમારે કાંઈ નામ લેવામાં કાંઈ તમને વાંધો આવતો નથી. નામ લીધા કરો, શ્રી કૃષ્ણ શરણમમાં બોલ્યા કરો, અંદર બોલ્યા કરો. કોઈને ઊંચેથી સાંભળવાનું પણ એમને આપણને સમય ન આપવો જોઈએ. એ જે અંદરથી જે કૃષ્ણનું સંબંધ જો થાય, તો જેવી રીતે તમને દૃષ્ટાંત આપું લૌકિકમાં, જેના પ્રત્યે પ્રેમ થાય છે એ પોતાનો પ્રેમ બહાર દેખાડતો નથી, પણ એ અંદરથી એની નિરંતર ચેષ્ટા એની મળવાની રહે છે. તમારા ધ્યાન એવી જ રીતે નિરંતર પ્રભુને મળવાની ચેષ્ટા આપણી જે અંદર થઈ જાય, તો આપણે ભલે કેટલા પણ લૌકિક કાર્યોમાં આપણે પ્રવૃત્ત થઈએ રહીએ, તો પણ આપણી મનોવૃત્તિ ત્યાં જ રહેવાની છે. તમે ઘરનું બધું કામ કરો, પણ ઘરમાં આપણું પ્રેમી ન હોય તો બધું આપણું કામ જે ઘરનું જે છે એ આપણને એવું લાગે છે કંટાળો આવે છે, કંટાળો આવી જાય. કેમ કે એને મળવાની એની ઈચ્છા છે, એ બધું કરવું છે, મનની ઈચ્છા વગર કરવું છે. તમારા ધ્યાનમાં એ બધા ધર્મો દેહધર્મો છે, પણ આત્મધર્મ જે એને આત્માથી સંબંધ જે કર્યો છે એને મળવાની ઈચ્છા છે, એટલે પેલો આત્મા એને બધા દેહ ધર્મોથી કર્મોથી છોડાવીને ત્યાં ખેંચીને લઈ જાય છે. અને તે વખતે એને સંસારની લોક લજ્જા વગેરેનું જ્ઞાન કાંઈ એને રહેતું નથી. એવી રીતે જે ભગવાનને મળવાને માટે જાય છે એને સંસારની લોક લજ્જા કાંઈ પછી રહેતી નથી. હા, એનો દૃષ્ટાંત છે. તો આ હવે શ્રી આચાર્યચરણ આ આજ્ઞા કરે છે કે એ જે અહમ ને મમ, અહમ જે મમ છે એને આપણે એનાથી મુક્ત જીવને કરવો છે. તો અહીંયા જે કૃષ્ણ જે છે એ જે કૃષ્ણ કયા, હવે અહીંયા ગોકુલેશ જે પ્રભુ જે છે એ તે શ્રી ગોસાઈજીના ચતુર્થલાલજી એ આપ કહે છે તો કયા કૃષ્ણને તમે સમર્પણ કરો છો? તો આપ કહે છે ગોપીજન વલ્લભ. એ ગોપીજન વલ્લભ શબ્દ જે છે એ ગોકુલેશ પ્રભુનો મેળવેલો છે, મૂળ મંત્રમાં નથી. આપણે એ વસ્તુ યાદ રહે કે કયા કૃષ્ણ, કે ગોપીજન વલ્લભ, ગોપીજનોના પ્રિય. જેવી રીતે ગોપીજનોના પ્રિય છે એવા અમારા પણ પ્રિય. તમારા ધ્યાનમાં વાત આવે કે નહીં? તો કૃષ્ણ જે છે એ તો કૃષ્ણના અંદર તો ઘણા ધર્મો રહેલા છે. મોક્ષ આપનારો ધર્મ છે, ધર્મ પાલનનો ધર્મ છે, દેવ દૈત્યોનો સંહાર કરવાનો ધર્મ છે, અનેક પ્રકારના ધર્મો એના, કામચાર કામચાર કરવાનો એના અંદર ધર્મ છે. પણ અહીંયા કયા ધર્મવાળા, કયા કૃષ્ણ, કે ગોપીજન વલ્લભ, જે ગોપીજનોને પ્રિય છે, અથવા ગોપીજન જેમને પ્રિય છે. તમારા ધર્મ ગોપીજન જેમને પ્રિય છે, ગોપીજનોના સિવાય એમને કોઈ બીજાને સ્વીકાર કરેલા નથી.
નિરંતર જે ગોપીજનોનું ધ્યાન કરે છે, ગોપીજનોના ધ્યાનમાં જ એ પોતે મગ્ન રહે છે. જેવી રીતે ગોપીજનો ભગવાનના ધ્યાનમાં મગ્ન રહે છે, એવી રીતે ભગવાન ગોપીજનોના ધ્યાનમાં મગ્ન રહે છે. પરસ્પર સંબંધ છે ને. આપણે જેનું ધ્યાન કરીશું એ આપણું ધ્યાન કરશે, આપણે સ્નેહ જેના ઉપર કરીશું એ આપણા ઉપર સ્નેહ કરશે. પણ આપણો સ્નેહ કેવો છે કે આપણા સ્વાર્થનો છે. આપણો સ્નેહ ક્યાં સુધી છે કે મને એનાથી સુખ મળે. આપણે શું કામ સ્નેહ કરીએ છીએ, પ્રેમ કરીએ છીએ કે એનાથી મને કાંઈ મળે. આવ્યું ને તમારે? પણ જેને શાસ્ત્રમાં નિસ્વાર્થ પ્રેમ કહે છે, એ નિસ્વાર્થ પ્રેમનો શું સ્વભાવ છે, શું વસ્તુ? પ્રેમ તો એક જ છે, પ્રેમમાં એમાં કાંઈ ના થતી. જેવી રીતે સ્વાર્થ વૃત્તિ વાળો પ્રેમ કરે છે, એવી રીતે નિસ્વાર્થ વૃત્તિ વાળો પણ પ્રેમ કરે છે. પણ નિસ્વાર્થ વૃત્તિ વાળો જે પ્રેમ જે કરે છે એના અંદર શું છે તો કે સ્વાર્થ વાળો જે પ્રેમી જે છે એ એનાથી લેવા માંગે છે, અને નિસ્વાર્થ વાળો જે પ્રેમી છે એને આપવા માંગે છે. મને ધન્યવાદ આવે. એટલે ભગવાનથી લેવાની ઈચ્છા કરીને પ્રેમ કરવો નહીં હો, પણ ભગવાનને આપવાની ઈચ્છાથી પ્રેમ કરવો તો ભગવાન મળે. અને ભગવાનથી લેવાની ઈચ્છાથી આપણે પ્રેમ કરીએ તો ભગવાન એ વસ્તુને આપીને છૂટા થઈ જાય. તમારા ધ્યાનમાં છૂટા થઈ જાય, દૂર થઈ લે, તે આ વસ્તુ જો એલા લે, હું છૂટો. એને બંધનમાં લેવો હોય તો એને આપવું, એનાથી લેવું નહીં. ભગવાન તો નિરંતર વિચાર કરે છે તો કે એ મારાથી કાંઈ માંગે. ભગવાન તો એ જ વિચાર કર્યા કરે છે કે જ્યાં એ માંગે એટલે હું એનાથી છૂટો થઉં. કેમ કે ભગવાન સ્વતંત્ર છે, અને ભગવાન સ્વતંત્ર હોવાથી ભગવાન ભક્તનો ભક્તના બંધનમાં આવી જાય છે. અને ભક્તના બંધનમાં કેમ આવે છે તો ભક્ત ભગવાનથી કાંઈ ઈચ્છા રાખતો નથી, પણ ભક્ત ભગવાનને આપવાની ઈચ્છા રાખે છે. હવે આપવાની જે ઈચ્છા રાખે એના બદલામાં કાંઈ આપે ભગવાન તો છૂટા થાય ને. ભગવાન છૂટા ક્યારે થાય તો કે એ કાંઈ માંગે અને હું એનાથી છૂટો થાઉં, કે તું મારા તું તારે ઘેર ને હું મારે ઘેર. પણ એને બંધનમાં લેવો હોય તો ભગવાનથી કોઈ પણ કાલમાં ભક્તે માંગવું નહીં. એટલે શ્રી આચાર્યચરણ વિવેક ધરિયાશ્રય ગ્રંથમાં આપ આજ્ઞા કરે છે કે કોઈ પણ કાલમાં પ્રભુથી પ્રાર્થના ન કરવી. કેમ કે આપણા એ અંતર્યામી છે, આપણા અંતરને જાણે છે. આપણે નહીં કહીએ તો પણ એ આપણે અંતરને જાણે છે. જીભ તો શું લૌકિક વસ્તુઓ માંગે, એનાથી વધારે કાંઈ માંગી શકે નહીં. પણ એના અંદર જીવને જો પોતાના લૌકિક સુખોથી મુક્ત થવું હોય તો એને બધું આપવાનું જે છે એ ભગવાનના ઉપર છોડી દેવું છે. એ ભગવાન જે આપશે, જે પ્રાપ્ત કરાવશે એ માં મારી ગતિ છે એમ એને માનવું જોઈએ, એમ શ્રી આચાર્યચરણ આપ્યા કરે છે. હવે એના અંદર ભગવતી કૃષ્ણાય ગોપીજન વલ્લભાય એને અહંભાવ મમભાવને દૂર કરવાને માટે પહેલા જેમાં મમત્વ છે, મમત્વ આપણે શેમાં રાખ્યો છે? દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ, દેહ મારો છે મમ. આપણે દેહની રક્ષા શું કામ કરીએ છીએ કે પોતાનું માનીએ છીએ. પોતાનું ન માનતા હોય તો કાંઈ નહીં, એક જેને થવું હોય એ થાય,
પણ આપણને જરા પણ બીમારી થાય, ચાલો 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 ડોક્ટરના પાસે, ચાલો જલ્દી એની દવા કરો, નહીં તો આપણે એ દેહથી ચૂરા થઈ જઈશું. આવી કેમ દેહને પોતાનું કે હું જે છું એ દેહ, દેહ જ હું છું, દેહ રહેશે તો જ હું છું એવું જ્ઞાન આપણને છે. એ દેહાત્મવાદને દૂર કરવાને માટે બ્રહ્મ સંબંધમાં પહેલા દેહનું સમર્પણ છે. એટલે દેહ હે, આ હે પ્રભુ, આ જે દેહ જે આપે, જે મને જે આપ્યો છે એ દેહ આપનો છે. એટલે એના તો મમત્વ પોતાનું ખસેડે છે તમારા ધ્યાનમાં. એટલે પછી એ દેહની રક્ષા શું કામ કરવી છે? હવે એના અંદર એ પ્રશ્ન આવશે.